नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 साइंस फिजिक्स में आपको स्वागत छे। आपनो चैप्टर नंबर 2 स्टार्ट। હવે આપણે ધીમે ધીમે ડિજિટલ ની દુનિયામાં ચેપ્ટર 2 માં આગળ વધવા જઈ રહ્યા છીએ। ચેપ્ટર 2 જેમાં આપણે આની પહેલા એકમ એટલે શું, રાશિ એટલે શું, એ બધી ચર્ચાઓ કરીએ। એવા વૈજ્ઞાનિક વિચારો કે જેને માપી શકાય તેને આપણે ભૌતિક રાશિઓ કહેતા। શું કહેતા હતા? ભૌતિક રાશિ। અને એ ના પ્રમાણિક માપને શું કહેતા હતા? તેનો એકમ। પછી આપણે જોઈ જોયું એકમ કેવો હોવો જોઈએ, ના આપણે ગુણધર્મો જોયા હતા, હું જે હાઈલાઈટ કરી રહ્યો છું, એકમનું માપ નિશ્ચિત હોવું જોઈએ, ફેરફાર ન થાય તેવો હોવો જોઈએ, તેની વ્યાખ્યા હોય તો તે કાયમી હોવી જોઈએ, આ બધી આપણે ચર્ચાઓ એનાથી આગળ। હવે આપણે સમયાંતર એકમો નક્કી તો થઈ ગયા, પણ દુનિયામાં કેટલા એકમો રાખવા, એના માટે જુદી જુદી એકમ પદ્ધતિઓ આખી સિસ્ટમ અમલમાં આવે। તમે જાણો છો દુનિયાની અંદર સૌ પ્રથમ અંગ્રેજો આવ્યા, એટલે કે સૌ પ્રથમ અંગ્રેજોએ અડધી દુનિયા ઉપર રાજ કર્યું, મારો કહેવાનો મતલબ છે। તો સ્વાભાવિક જ છે એની વિચારધારા દુનિયા ઉપર પકડ જમાવી બેઠી હોય। તો અંગ્રેજોએ સૌ પ્રથમ એક એકમ પદ્ધતિ અમલમાં મૂકી, જેને આપણે બ્રિટિશ પદ્ધતિ એવું કહેશું, જેનું નામ બીજું નામ છે એફપીએસ પદ્ધતિ। તો આપણો ક્વેશ્ચન સમજાવો, એફપીએસ પદ્ધતિ અથવા બીજું નામ છે બ્રિટિશ પદ્ધતિ, શું નામ છે એનું? તો અંગ્રેજોએ સૌ પ્રથમ એક સિસ્ટમ અમલમાં મૂકી જેને કહેવાય એફપીએસ પદ્ધતિ। એમાં મૂળભૂત એકમો ની સંખ્યા કેટલી હતી? 3। અને મૂળભૂત રાશિ એની સંખ્યા પણ કેટલી હતી? 3। એવી સૌ પ્રથમ અસ્તિત્વમાં આવેલી એકમ પદ્ધતિ એટલે આપણી બ્રિટિશ પદ્ધતિ, જેનું બીજું નામ છે એફપીએસ પદ્ધતિ, જેના એકમોના નામ પરથી છે। આપણે આખો કોઠો લેશું, એની અંદર મૂળભૂત રાશિઓ કેટલી, એના એકમો કેટલા, એ હું લઈશ એટલે તમને ખબર પડી જશે કે શા માટે એનું નામ એફપીએસ પદ્ધતિ છે। તો ચાલો આપણે આ એફપીએસ પદ્ધતિ છે એનો ઊંડાણથી અભ્યાસ કરીએ। સૌપ્રથમ આપણે એફ છે એ એકમનું નામ છે, દળનો એકમ છે પાઉન્ડ।
નજીક પણ તમે જોયું હશે એક્સરસાઇઝ ના સાધનો એની અંદર ડમ્બેલ્સ તમે જોયા છે એક્સરસાઇઝ કરવાના પિક્ચરમાં હીરો અમાઉન્ટ કરતા હોય બરાબર એ એમાં તમે લખેલું હશે 10 પાઉન્ડ 20 પાઉન્ડ 30 પાઉન્ડ અંદાજે 1.5 કિલો જેવા થાય થોડો ડિફરન્સ છે 1 પાઉન્ડ એટલે લગભગ 1.5 કિલો ની આસપાસ લગભગ શબ્દ વાપરું છું ધ્યાન રાખજો પૂરેપૂરું નહીં થોડો ડિફરન્સ છે તો દળનો એકમ પાઉન્ડ ત્રીજું છે એસ એસ તો સદાબહાર છે સેકન્ડ ઈ કોના એકમ થાય સમય તો સૌપ્રથમ જે પદ્ધતિ અસ્તિત્વમાં આવી એમ કે એસ ટી આગળની પદ્ધતિ એફ ટી એસ પદ્ધતિ જેમાં ત્રણ રાશિઓ તમે જોઈ શકો છો મૂળભૂત લંબાઈનો એકમ ફૂટ દળનો એકમ પાઉન્ડ સમયનો એકમ સેકન્ડ આવી સૌપ્રથમ અસ્તિત્વમાં આવનારી પદ્ધતિ એટલે એફ ટી એસ પદ્ધતિ એટલે કે ફૂટ પાઉન્ડ સેકન્ડ પદ્ધતિ તમને એમસીક્યુમાં અવનવા સવાલ પૂછાઈ શકે બ્રિટિશ પદ્ધતિમાં મૂળભૂત ભૌતિક રાશિની સંખ્યા કેટલી કેટલી કે 100 પછી બ્રિટિશ પદ્ધતિમાં પાઉન્ડ શેનો એકમ છે કઈ રાશિનો એકમ પાઉન્ડ છે તો શું કહેશો સાચી વાત છે તમને પૂછે દુનિયાની સૌપ્રથમ એકમ પદ્ધતિમાં લંબાઈનો એકમ શું છે તો આવી સૌપ્રથમ અસ્તિત્વમાં આવનારી પદ્ધતિ એટલે આવી એફપીએસ શું છે એફપીએસ તો બે માર્કમાં સવાલ પૂછાઈ શકે સમજાવો એફપીએસ પદ્ધતિ બીજું કાંઈ ન કે એને કે સુફૂટ પાઉન્ડ સેકન્ડ પદ્ધતિ ત્રણ મૂળભૂત ભૌતિક રાશિઓ એના ત્રણ એકમો જે આપણે વિગતવાર જોયા બરાબર છે તો આ દુનિયાની સૌપ્રથમ અસ્તિત્વમાં આવેલી એકમ પદ્ધતિ જેનું નામ છે એફપીએસ પદ્ધતિ શું છે એફપીએસ પદ્ધતિ ક્લિયર કટ આ વસ્તુ ઓકે ના એનાથી આગળ વધીએ હવે તો આ વાત બહુ સિમ્પલ તમે જોઈ શકો દુનિયાની સૌપ્રથમ એકમ પદ્ધતિ સમજાવો કે એમાં મૂળભૂત એકમોની સંખ્યા તમને પૂછે 3 4 5 6 તમારા ઓપ્શનમાં જવાબ આપવાનો મૂળભૂત રાશિઓની સંખ્યા પૂછે 1 2 3 4 તમે ઉત્તર કહી શકો છો દુનિયાની સૌપ્રથમ પદ્ધતિ કઈ એમાં એફપીએસ આવા અનેક આની અંદરથી ક્વેશ્ચનો પૂછાઈ શકે તો બધાનો જવાબ તમને આટલી માહિતી રાઈટ તો આથી એફપીએસ પદ્ધતિ દુનિયાની સૌપ્રથમ એકમ ચાલો હવે બીજા પ્રશ્ન તરફ પ્રયાણ કરીએ સમજાવો સીજીએસ પદ્ધતિ તમે જોઈ શકો છો આ ત્રણ છે હંમેશા શેના નામ છે એકમના નામના પ્રથમ અક્ષરના વાતો છે ધ્યાન રાખજો એકમના નામના પ્રથમ અક્ષર તો સ્વાભાવિક છે આની અંદર મૂળભૂત ભૌતિક રાશિની સંખ્યા કેટલી હશે કોણ કહી શકે રાઈટ ટુ મને કે કેટલી શું કીધું રાઈટ આની અંદર મૂળભૂત એકમોની સંખ્યા કેટલી હશે કેટલી હશે નહીં પણ તો મૂળભૂત ભૌતિક રાશિ ત્રણ મૂળભૂત એકમો હવે આ ત્રણે ત્રણ મૂળભૂત ભૌતિક રાશિ સદાબહાર છે ધ્યાન રાખજો પહેલેથી આ ત્રણ સ્ટાન્ડર્ડ રાશિઓ છે એટલે સ્વાભાવિક જ છે એમાં ક્યાંય ચેન્જ નહીં થાય એ તો આવશે જ તો મૂળભૂત ભૌતિક રાશિ તરીકે પહેલા લઈએ લંબાઈ પહેલા પહેલા જો અહીંયા શું છે સી 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 ઉપરથી કઈ યાદ આવે નાનકડું ફૂટપટ્ટીમાં તમે જુઓ 1 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર નાની ફૂટપટ્ટી જુઓ એપ્રોક્સિમેટલી 15 સેન્ટીમીટર સુધીનું હોય છે તો જોઈ શકો છો 1 સેન્ટીમીટર
પછીના 10 ભાગ કર્યા હોય એવું છે તો લંબાઈનો એકમ શું રાખવામાં આવે પદ્ધતિમાં સેન્ટીમીટર ચાલો એના પછી જીવ જી જીવ પર ફીકાઈ વજન અથવા દળનું અંદાજ આવે રાઈટ ગ્રામ તમે ગાંઠિયા લેવા ગયા શું કહેશો 250 ગ્રામ ગાંઠિયા એવું ડુબડું નાનકડું તોલું મૂકી દેશે અને કહેશે લ્યો ભાઈ આ છે તમારું 250 ગ્રામ ગાંઠિયા ઈસે લેવું થાય આપણે એને વજન કહીએ છીએ આપણે એને દળ ફિઝિક્સની ભાષામાં કહીશું થોડો ફેર છો તેમાં ધ્યાન રાખજો ભૂલતા નહીં વજન એટલે એમ ગુણ્યા તો દુનિયામાં ત્રીજી એકમ પદ્ધતિ
एम के एस की जेने बीजी भाषा में कहते मीटर किलोग्राम सेकंड वधती मीटर किलोग्राम सेकंड वधती ए त्रणे त्रण एना एकमोना नाम छे मीटर ऊपरथी एम लीधो किलोग्राम ऊपरथी के लीधो अने सेकंड ऊपरथी एस लीधो आ त्रणे एकमो छे तो ई सेना एकमो छे ने राशियो कई तो के तमने खबर छे मीटर ई राशि लंबाई किलोग्राम ई राशि दळ सेकंड ई राशि सेकंड ई राशि समय तो त्रण मूलभूत भौतिक राशियो अने त्रण एकमो साथे जे त्रीजी एकम पद्धति अस्तित्वमां आवी एने कहेवामां आव्युं एम के एस पद्धति समझावो बे मार्कमां एम के एस पद्धति बुकमां तो खाली लखी दीधुं एम के एस पद्धतिमां होय छे पण बे मार्कमां लखवुं शुं तो आ રીતે લખી શકાય એવી મૂળભૂત ભૌતિક રાશિ કે ની સંખ્યા જેમાં ત્રણ હોય એકમોની સંખ્યા ત્રણ હોય ત્રીજા નંબરની પદ્ધતિ બધું ત્રણ બરાબર પછી એની ડિટેલ્સ આપી દેવાની મૂળભૂત ભૌતિક રાશિ લંબાઈ મીટર ગણનો એકમ કિલોગ્રામ સમયનો એકમ સેકન્ડ આવી જે એકમ પદ્ધતિ અસ્તિત્વમાં આવી એને કહેવામાં આવે છે એમ કે એસ પદ્ધતિ એનાથી આગળ વધી હવે ધીરે ધીરે જમાનો બદલાવ દુનિયા ડે બાય ડે સાયન્સ પ્રગતિ કરે છે તમે જાણો છો પહેલાના જમાનામાં તમે જો બધું અંધારું હતું રાજા મહારાજા હતા એને ત્યાં પણ રાત્રે દીવાઓ પડતા જરૂખે દીવા પડે તો અત્યારે તમને ક્યાંય દીવા દેખાય છે હા અત્યારે લાઈટ જાય તો એની અવેજીમાં શક્ય છે બાકી બધા ભૂલી જાય તો રાઈટ આજથી 100-200 વર્ષ પહેલા એવું યુગ હતું કોઈને કલ્પના પણ નહોતી વિદ્યુતની કોઈને કલ્પના નહોતી કે દુનિયાથી જગમજ જગમગ થશે ચારે કોર રોશની ફેલાઈ જશે રાત્રે તમે પૂછો જૂના જમાનાના લોકોને બોલતો હોય સાંજે 6 વાગે તમે વાળું કરી લેતા પણ કરી દઈએ ને 8 વાગે તો કંઈ દેખાય જ નહીં હું ખાવું ખું નહીં ખબર જ ના પડે તો આ વસ્તુ દુનિયામાં હતી એક એવી મહાન રાશિની હવે શોધ થવા જઈ રહી છે જેને લીધે દુનિયાની અંદર ક્રાંતિ આવી તો યસ હું વાત કરવા જઈ રહ્યો છું વિદ્યુત પ્રવાહ તો મિત્રો ધીમે ધીમે હવે જમાનો બદલાવ એક નવી રાશિ અસ્તિત્વમાં આવતી હતી વિદ્યુત પ્રવાહ જેને લેવી પડે ઓગણી ન શકાય તો હવે સમય પદ્ધતિ બદલાઈ અને એક નવી એકમ પદ્ધતિ અસ્તિત્વમાં આવી જેનું નામ હતું એમ કે એસ એફ પદ્ધતિ સ્વાભાવિક જ છે એમાં 4 જગ્યા એકમો તો અહીંયા 2 ની સંખ્યા મૂળભૂત ભૌતિક રાશિઓ અને મૂળભૂત એકમોની કેટલી થઈ જાય 4 તો જો અહીંયા સુધીનું તો કોમન છે લંબાઈનો એકમ મીટર સમયનો એકમ સેકન્ડ દળનો એકમ કિલોગ્રામ અને હા એ શું છે એ છે મહાન વૈજ્ઞાનિક એમ્પિયરના નામ પરથી અક્ષર છે એ વિદ્યુત પ્રવાહની શોધ છે ઈ સેમામાં પાર એમ્પિયર મહાન વૈજ્ઞાનિક એમ્પિયરે ઘણા બધા એની અંદર સંશોધનો કર્યા હતા એટલા માટે વિદ્યુત પ્રવાહનો એકમ શું રાખવામાં આવ્યો એમ્પિયર તો ચોથી એકમ પદ્ધતિ અસ્તિત્વમાં આવી એમ કે એસ એ પદ્ધતિ જેમાં ચોથી રાશિનો ઉદ્ભવ થયો જેનું નામ હતું વિદ્યુત પ્રવાહ અને સેમામાં વાત કરો એમ્પિયર સેમામાં એમ્પિયર મિત્રો યાદ રાખજો જેટલા પણ મહાન વૈજ્ઞાનિકોએ સંશોધનો કર્યા છે એમના એકમો છે એના નામ ઉપરથી રાખવામાં તો ચોથી એકમ પદ્ધતિ અસ્તિત્વમાં આવી નામ ઉપરથી ગુણ એમાં 4-4 મૂળભૂત ભૌતિક રાશિ અને 4-4 એકમો હતા લંબાઈનો એકમ મીટર દળનો કિલોગ્રામ સમયનો સેકન્ડ વિદ્યુત પ્રવાહનો મહાન વૈજ્ઞાનિક આંદ્રે એમ્પિયરની યાદમાં એનો એકમ એમ્પિયર રાખવામાં આવ્યો આ રીતે ચોથી એકમ પદ્ધતિ અસ્તિત્વમાં આવી જેને કહેવામાં આવતું એમ કે એસ એ પદ્ધતિ એટલે કે મીટર કિલોગ્રામ સેકન્ડ એમ્પિયર પદ્ધતિ ઓકે તો આ ચોથી એકમ પદ્ધતિ અસ્તિત્વમાં
दुनिया डे बाय डे चेंज થઈ રહી છે એટલે માટે આ ચોથી એકમ પદ્ધતિ છે એને અસ્તિત્વમાં આવવું પડ્યું તો આપણે ચાર એકમ પદ્ધતિઓ વિશે વાત કરી શું પહેલી કઈ પહેલી એકમ પદ્ધતિ હતી બ્રિટિશ પદ્ધતિ બ્રિટિશ પદ્ધતિ જેનું બીજું નામ એફપીએસ બીજી એકમ પદ્ધતિ કઈ બોલો બોલો કેલ કેલ સીજીએસ પદ્ધતિ सेंटीमीटर ग्राम सेकंड पद्धति त्रिज्यी एकम पद्धति का यस तो किधर राइट और रॉन्ग यस राइट एमकेएस पद्धति चौथी एकम पद्धति एमकेएसए पद्धति ये भी कई एकम पद्धति छे के जेमा चार मूलभूत भौतिक राशि छे कौन मने जवाब दे से अरे यार हमना जावी क्यों तो चार नानी नानी पद्धतिओ दरेक समय में पहला वाला एफपीएस पद्धति अमल में आती त्यारे दुनिया में मात्र त्रण एकमो अने एनी त्रण राशि एनी मदद थी बीजा एकमो मेळवाता अशक्य आपणे एना विशे शीखशुं साथे एकमो विशे तो आ हती पहली पद्धति बीजी पद्धति सीजीएस पद्धति सेंटीमीटर ग्राम सेकंड त्रीजी पद्धति एम के एस पद्धति मीटर किलोग्राम सेकंड पद्धति चौथी एकम पद्धति एम के एस पद्धति मीटर किलोग्राम सेकंड एम्पियर पद्धति